नमस्कार विद्यार्थी मित्रों, अत्य आपणे शुरू करशु क्वेश्चन पेपर टू। क्वेश्चन पेपर एक आखू कम्प्लीट थी गयो। हवे क्वेश्चन पेपर टू, तमने ख्याल छे के विभागे 24 हेतु लक्षी छे, एने आपणे डिवाइड करशु फिजिक्स केमिस्ट्री एंड बायोलॉजी। तो शुरुआत आपणे फिजिक्सना हेतु लक्षी प्रश्नोथी करशु। जेम के पेपर बे मां छठो एमसीक्यू प्रकारनो प्रश्न छे, आँखना डोळानो व्यास आश्रे केटलो होय छे। तो आपणे थियरीमां भणी गया छे कि आँखनो डोळो लगभग गोळाकार होय छे अने एनो व्यास 2.3 सेंटीमीटर होय छे। तो जोई लियो केवो विकल्प आवशे, तो के विकल्प एमां आप्युं छे 2.3, एटले के विकल्प ए આપણો સાચો જવાબ છે। હવે ખાલી જગ્યા આપી છે આપણને કે પ્રકાશનું ત્રાસુ કિરણ પાણીમાંથી કેરોસીનમાં પ્રવેશે છે, તો આપાત કોણનું મૂલ્ય, ખાલી જગ્યા વક્રીભવન કોણનું મૂલ્ય, લેસ ધેન બરાબર ગ્રેટર ધેન શું આવશે એ આપણે જોવાનું છે। જસ્ટ જોઈએ, આપણે આવી આકૃતિ દોરી શકીએ। માની લ્યો પાણીમાંથી કેરોસીનમાં જાય છે, તો ઉપર મેં પાણી રાખ્યું અને નીચે મેં રાખ્યું કેરોસીન, પ્રકાશનું ત્રાસુ કિરણ, ઓકે, આ પાણીમાંથી આ બંને માધ્યમોને જુદી પાડતી સપાટી પર દોરેલો લંબ, આ આપાત કોણ I, આમ પ્રકાશનું કિરણ પાણીમાંથી કેરોસીનમાં, હવે કેરોસીનમાં જાય છે ત્યારે એની ગતિની દિશા કઈ રાખવી? તો તમે ભણી ગયા છો પાણીનું વક્રીભવનાંક η1 હું કહી દઉં 1.33 છે, અને કેરોસીનનો વક્રીભવનાંક η2 બરાબર 1.44 છે। કોનો વક્રી ભવનાંક વધુ દેખાય છે? તો કે કેરોસીનનો। તો એનો મતલબ એમ કયો, પાણી કરતા કેરોસીન ઘટ માધ્યમ છે, એટલે આ માધ્યમ થયું એ કેવું થયું, પ્રકાશીય પાતળું માધ્યમ, ને આ માધ્યમ કેવું થયું, પ્રકાશીય ઘટ માધ્યમ। જ્યારે પ્રકાશનું કિરણ પાતળામાંથી ઘટ માધ્યમમાં પ્રવેશે ત્યારે લંબ તરફ વળે છે, એટલે જાતું આમ સીધું એની બદલે લંબ તરફ વળી ગયું, આ લંબ। આ થયો મિત્રો વક્રીભૂત કોણ આર। તો તમે જોઈ શકો છો કે આપાત કોણ મોટો છે, વક્રીભૂત કોણ નાનો છે, તો આપાત કોણનું મૂલ્ય મોટું છે એટલે કે ગ્રેટર ધેન છે, એટલે આપણે આમ લખી શકીએ અહીંયા શું, તો કે આપાત કોણ આકૃતિ પરથી જોઈ શકો છો મોટો છે એટલે કે ગ્રેટર ધેન કોના કરતા, તો કે વક્રીભવન કોણ કરતા। તો ખાલી જગ્યામાં તમારે મૂકવાનું આવશે ગ્રેટર ધેન। તો આ 11મા પ્રશ્નની ચર્ચા હતી। આગળ વધીએ, સમતલ અરીસા વડે રચાતા પ્રતિબિંબની મોટવણી એક હોય છે। જો તમે સમતલ અરીસા વડે રચાતા પ્રતિબિંબ માટેની વાત કરો, તો મોટવણીનું સૂત્ર છે એમ બરાબર એચ ડેશના છેદમાં એચ। હવે પેલા વેલા તો સમતલ અરીસા વડે આપણે જે અરીસામાં જોઈએ છીએ આપણું કેવું પ્રતિબિંબ રચાય છે, તો કે આભાસી ચતું અને વસ્તુના કદ જેવડું, જેવડી વસ્તુ એવડું જ પ્રતિબિંબ,
પાછું પ્રતિબિંબ ચતું છે એટલે એચ ડેશ હંમેશા પ્લસ થશે, પ્લસ. અને જેવડું પ્રતિબિંબ એવડી જ વસ્તુ. તો આમાં એચ ડેશ બરાબર એચ મૂકી દો, કારણ કે પ્રતિબિંબનું કદ વસ્તુના કદ જેવડું છે એટલે એચ ડેશ બરાબર એચ થાય. જો અહીંયા તમે ઉપર એચ ડેશની જગ્યાએ એચ મૂકો તો નીચે તો એચ હતો, જે એચ ઉડી ગયા, જવાબ આવ્યો એક પ્લસ. આમ સમતલ અરીસા વડે રચાતા પ્રતિબિંબની મોટવણી પ્લસ વન હોય છે. તો કે હા, આપેલ વિધાન ખરું છે. ઓકે, યાને કે આપેલ વિધાન સાચું છે. આગળ વધીએ ફિઝિક્સના જ ક્વેશ્ચનની અંદર. અવરોધકતાનો એસઆઈ એકમ, તો પહેલા વહેલા તો તમને મિત્રો અવરોધકતા રો બરાબર સૂત્ર આવડવું જો. ફિઝિક્સમાં સૂત્રનું મહત્વ છે. શું છે? આર એ ના છેદમાં એલ, જ્યાં આર અવરોધ, એ આડ છેદનું ક્ષેત્રફળ અને એલ એટલે વાહકની લંબાઈ છે. હવે આપણે અવરોધકતાનો એસઆઈ એકમ મેળવવો હોય તો આ સૂત્રમાં દરેકના એકમ મૂકી દો. અવરોધ એનો એકમ ઓમેગા, એ આડ છેદનું ક્ષેત્રફળ, ક્ષેત્રફળ હોય એટલે તમને ખબર જ છે એનો એકમ હોય મીટર સ્ક્વેર, અને નીચે આવી છે લંબાઈ જે મીટરમાં હોય. હું ઉડી જાય મીટર સ્ક્વેર મીટર, એક મીટર ગયા તો વધે શું? ઓમેગા ઇન્ટુ મીટર. આમ તમને અવરોધકતાનો એસઆઈ એકમ પૂછો તો ઓમેગા ઇન્ટુ મીટર. તો મિત્રો આ ફિઝિક્સના ક્વેશ્ચનની ચર્ચા આપણે કરી. ઓકે, તો આટલા ફિઝિક્સના ક્વેશ્ચન હતા. તમને અવરોધકતાનો એકમ ઓમેગા ઇન્ટુ મીટર. તો મિત્રો આભાર. આપણે